નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પાઠ 8 અને બિરબલની યુક્તિ એનું અભ્યાસ અને સ્વાધ્યાય બંને જોયું. આજે આપણે જોઈશું પાઠ 9 પાદર. પાદરના લેખક છે કિશોર સિંહ સોલંકી. એમને આ નિબંધ લેખક છે, એમને પોતાના વતન એટલે પોતાનું ગામડું એના વિશે પાદર વિશેની વાત કરી છે. પાદર એટલે ગામની બહારનું મેદાન એને કહેવાય છે, ગામડાનું મેદાન એને કહેવાય છે. એટલે કે એમના વીતેલા સ્વસ્મરણો, સ્વસ્મરણો એટલે વીતેલી યાદો, કે આજે તમે નાના હો તમારા ગામડાની તમે વાત કરતા હો એવી રીતે આ લેખકે પોતાના ગામડામાં એ નાના હતા ત્યારે કેવું કરતા હતા, કેવી જિંદગી કાઢી એમને ત્યાં હતા ગામડામાં, કેટલા નાની ઉંમરમાં હતા અને કેવું કામ કરતા હતા એની એક યાદ એમને યાદ. તમારા બાળપણમાં વીતી ગયેલી ઘટના કોઈ હોય તમને યાદ હોય એવી રીતે લેખક પણ આ પાદર પાઠ દ્વારા એમનું પોતાનું જીવન ક્રમ જે નાના હતા ત્યારનું એનું રજૂ કરે છે. પાદર કોઈ એકનું નહીં, સૌ કોઈનું હોય છે. એ આ એમનું ગામનું નાક પણ કહેવામાં આવે છે પાદરને. એટલે આ પાદર વિશેની વાતો કે ગામડામાં નાના હતા ત્યારે ગામડામાં કેવું વાતાવરણ હતું, શું થતું હતું એની વાત કરવામાં આવી છે. હવે આપણે જોઈએ કે લેખક શું કહે છે કે અમે પાદરમાં રમીએ. એટલે પાદર શબ્દ સાંભળતા જ સાથે જ અમને આનંદની અનુભૂતિ થાય. એટલે કે પાદર શબ્દ સાંભળતાની સાથે અમને આનંદ થાય છે. કેમ કે પાદરનું નામ સાંભળતા એમાં ત્યાં જ રમવા મળશે, અમારા પગ નાચવા માંડે છે. જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે. પાદરની રેત એટલે કે પાદરમાં જે માટી અમને બોલાવી રહી એવું લાગતું હતું. અમે પાદર એ ગોધરું એ નામે ઓળખીએ છીએ, કહો તો ગામડાની ભાષામાં ગોધરું. ગોધરું એટલે ગામના ઢોર ઊભા રહે તેવું ભાગોર, એટલે માણસ પણ ઊભા રહે અને ગામના ઢોર, એવું મોટું મેદાન જ. એટલે કે પાદર એ જ ગોધરું એના નામે ઓળખીએ. અમારા માટે ગોધરું એ ચોકલેટ જેવું છે. ચોકલેટ એટલે તમને ખબર જ છે કે ચોકલેટ મોઢામાં મૂકીએ જે પાર્લેજીની આવે છે, કે નાની નાની ચોકલેટ એ જે આપણે મેદાના લોટની હોય એ મમડાવવાથી મજા આવે. જેમ જેમ મોઢામાં ફેરવીએ એમ ગળી ગળી લાગે, આપણને ગમે એવી રીતે મારા એટલે કે ગોધરું અમને ચોકલેટ જેવું લાગતું હતું. કેમ કે જેટલી વાર રમીએ એટલું ઓછું પડે, જેમ કે તમારા મોઢામાં જેટલી ચોકલેટ મૂકો એટલી ઓછી લાગે, એવી રીતે ગોધરું એટલે કે ચોકલેટ એટલે એને ગોધરાને ચોકલેટ સાથે સરખાવવામાં આવ્યું છે લેખકે. કેમ કે ચોકલેટ જેટલું ગમે એટલું જ ગોધરું ગમતું હતું લેખકને. એટલે કે મારા ગામના ગોધરે બે, હવે એ લેખક પોતાના ગામડાની વાત કરે છે કે એમના ગામમાં ગોધરું એટલે પાદર જે એમાં હતા એમાં કેવું કેટલા ઝાડ હતા કેવું હતું એની વાત કરે છે. તો કે મારા ગામના ગોધરે બે વિશાળ વડ એટલે બે મોટા વડના હતા, વડનું ઝાડ જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જ જાય. એટલે કે વડવાઈઓ તમને ખબર જ છે કે વડવાઈની આપણે વડવાઈઓ વધતી જ હોય, વડની વડવાઈઓ. સામેના ભાગે ઊભેલો પીપરો અને પીપળા હતા. સામેના ભાગે એટલે વડનું ઝાડ હતું એની સામે પીપરો હતો અને પીપળા પણ હતા. પીપળાનું ઝાડ મોટું હોય અને પીપરો નાનું હોય. બીજી બાજુ લીમડા પણ હતા. ગોધરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે એની ગોધરાની પાસે એટલે મેદાન હતું, મેદાનની જોડે કૂવો હતો, કૂવામાંથી આખું ગામ પાણી ભરે. મોટો હવાડો, હવાડો કોને કહેવાય કે એક આપણે સિમેન્ટની આપણે ઈંટોને ચણતરથી કુંડું બનાવે, મોટી કુંડી બનાવી હોય કે જેથી 4-5 ઢોર હોય કે 8-10 ઢોર હોય એ મોટી લાંબી લંબચોરસ આપણી ભાષામાં કહીએ, એ કૂવાની આજુબાજુ એવી કુંડી બનાવેલી હોય એને હવાડો કહેવાય. હવાડામાં કેવું હોય, જે વધારાનું વેસ્ટ પાણી હોય કૂવામાંથી જેવું ઢોળ ઢોળ કરતા હોય, માટલા વીછળીએ એવું બધું પાણી ભરતા ભરતા પણ ઢોળાય ગામડે, તો એ પાણી વેસ્ટ હોય ને એ હવાડામાં જાય. હવાડામાં પાણી કોણ પીવે કે ગાય ભેંસ, જે ત્યાંના જેટલા ઢોરો નીકળતા હોય બધા પીવે. એટલે ઘણા તો શું કરે, હવે હવાડામાં જાય જાય ને કેટલું પાણી જાય, તો એ લોકો શું કરે, અમુક તો બે બળદની જોડી એટલે બે બળદ હોય, બળદને અંદર પેલો હળ અને દોરડું બંને ભરાયેલું હોય અને કોસથી હવાડો ભરે, એટલે કોસ એટલે એક રબરનું બનાવેલું હોય એ એની અંદર નાખવાનું, બે છેડા રબરમાં ભરાયેલા હોય અને બે છેડા એમના ગરદન ઉપર નાખેલા હોય. તો બળદ નજીક આવે કૂવાની નજીક, તો એ રબરનું એ હોય એ ક્યાં જાય, કૂવાની અંદર જાય, પછી એની અંદર પાણી ભરાય, પછી બળદને ડચકારો લો એટલે બળદ દૂર જાય, દૂર જાય એટલે પેલો કોસ ભરીને ક્યાં આવે, બહાર કૂવાની બહાર આવે, એટલે એને ઢોળી દે. એમ ઢોળાતા ઢોળાતા પાણી હવાડો ભરી દે, એટલે લોકો એ બધાને હાથેથી ખેંચવું ન પડે. એટલે વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેડું હતી. હવે વેડું એટલે રેતી, શું કહેવાય છે, વેડું એટલે રેતી.
એ અમારું પાદર, એટલે કે આજુબાજુ ઝાડ હતા, કૂવો હતો અને વચ્ચે ઝીણી રેતી હતી. હવે રેતીમાં આવી ઝીણી ઝીણી રેતી હોય એટલે રમવાની કેટલી મજા આવે. એટલે લેખક કહે છે, ગોદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે, એટલે કે ગોદરે તો આખા ગામના બધા છોકરાઓનો મેળો જામે, કોઈનું છોકરું ઘર વાસ કે શેરીમાં ન મળે. એટલે કે કોઈપણનું છોકરું હોય ઘરમાંય નહીં, શેરીમાંય નહીં, કે કોઈ પણ જગ્યાએ તમને બધાના છોકરા ક્યાં જોવા મળે? આપણે ગોદરે, એની ગોદરે એની શોધ થાય. છોકરું ક્યાંક વડની વડવાઈઓમાં ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય. એટલે કોઈપણની માને પોતાનું છોકરું શોધવું હોય તો ક્યાં જવું પડે? અહીંયા ગોદરે આવવું પડે. એટલે કે વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય. છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે, કે જે છોકરું ગોતું હોય ને એની માને જો તકલીફ પડે તો એનું આવી જ બને, એટલે એને બરાબરનો માર પડે. એટલે હવે આ ગામડાની લેંગ્વેજના શબ્દો છે એ હું તમને બોલું છું, પછી સાદી ભાષામાં સમજાવું છું. એમાં ગામડાની ભાષામાં કે મારા પીટ્યા લડધા, તારો કુટ્ટુ ઓસલો તારો, અડધા દાયો અડધા દી ડાયો તન આખા ગામમાં હોધું છું. એટલે આ ગામડાની લેંગ્વેજ છે, ગામડાની ભાષા છે, કે ગામડામાં આવી ભાષા બોલે માં પોતાના છોકરાને. મારા પીટ્યા લડધા એટલે કે મારો હારો, એટલે આપણે નહીં કહેતા મારો હારો મને મળ્યો નહીં એમ કરીને, મારા પીટ્યા લડધા એટલે કે હું કે હું તને મારું કૂટું ઓસલો. ઓસલો એટલે એક જાતનો ઓસલો એટલે રોટલો કહેવામાં આવે છે. રોટલો ઘડીએ તો બે હાથેથી કેવો ટીપીએ છીએ રોટલાને બનાવતા બનાવતા, એવી રીતે બે હાથેથી હું તને મારું એટલો ગુસ્સો આવે છે એની માને. કેમ કે એની માં શોધે છે ને એ મળતો નથી, એટલે એની માં ખીજાઈને બોલે છે. એટલે કહે છે અડધા દાડાથી, એટલે કે અડધા, એટલે આમ તો ગોતી હોય 10 મિનિટમાં પણ બતાવે કે હું ક્યારની સવારની ગોતું છું, એટલે કે અડધા દાડાથી તને આખા ગામમાં શોધું છું એટલે કે શોધું છું. એવું બોલતા બોલતા બે ચાર લાફા એની માં મારી દે. કોને મારી દે? છોકરાને. હવે તમને તો ખબર જ છે, તમે તો બહુ અમારાથી પણ ડાયા છો, કે તમને ખબર જ છે કે સ્કૂલમાં પણ કોઈ પણ ટીચર એક છોકરાને મારતી હોય તો બીજા છોકરાને મજા આવતી હોય કે હાસ પેલાને માર પડ્યો હાસ. એવી રીતે આ પણ છોકરાઓ જ હતા, તો એક છોકરાની માં એ છોકરાને મારે તો બીજા બધા છોકરાઓને મજા આવે, તો બીજા છોકરાઓ શું કરે? છોકરા બીજા છોકરાઓ ઝાડના ઓંઠે, ઝાડની પાછળ, ઓંઠે એટલે ઓંઠે પાછળ જોઈ રહે, એટલે કે ઝાડની પાછળથી જોઈ રહે ને અંદર અંદર એકબીજાને શું કહે? એક છોકરો બીજા છોકરાને શું કહે છે કે ચેવો માર્યો નહીં, એટલે કે ચેવો માર્યો એટલે કે કેવો માર્યો એની મમ્મીએ નહીં એવું. તો બીજો બીજાને થોડી દયા આવતી હોય કે બીજાને થોડું એમ થતું, એટલે બીજો શું કહે? કેમ તન તારી માં નથી મારતી, તન તારી મમ્મી નથી મારતી? એટલે પેલો પૂછવાવાળો વ્યક્તિ શું થઈ જાય? ચૂપ થઈ જાય કે તન તારી મમ્મી તને નથી મારતી એમ. કે એટલે કે અમારી પહેલી નિશાળ તો આ ગોદડું, લેખક કહે છે કે અમારી પહેલી નિશાળ તો ગોદડું. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય, પણ ગામડામાં તો, એટલે કે નિશાળ તો 11 વાગે જવાનું હોય પણ ગામડામાં તો આપણે લોકો તો ગામડામાં તો કે લોકો એવું કહેતા હતા કે આપણે એક સવારે ઘરનું વાસીદું, લોકો શું કહે? કે ઘરનું વાસીદું. હવે ઘરનું વાસીદું શું કહેવાય? ગાય ભેંસ જે કોળમાં બાંધ્યા હોય તો આખી રાત એમને આપણે છાણ કર્યું હોય, એમને પેશાબ કર્યો હોય, એટલે બધું ગંદુ થયું હોય તો એને સાફ કરવા માટે ગાય ભેંસને છોડી દેવામાં આવે સવાર સવારમાં ચરવા માટે. પણ એ જગ્યા જે સાફ કરવામાં આવે, એમનું દૂધ દોવામાં આવે, પાણી ભરવામાં આવે, રોટલા ટીપે, કેમ કે ખેતરમાં જવાનું હોય બધાને, આ બધું કામ કરી ગામના જે નામ બધા છોકરાઓના મમ્મી પપ્પા ખેતરે જાય અને અમે ભણેશ્રીઓ, એટલે જે આ છોકરાઓ બધાના છોકરાઓ કે અમે ભણેશ્રીઓ, ભણતા કાંઈ ના હોય પણ મમ્મી પપ્પાને દેખાડવા માટે લઈને બેસે. નેવાનો છાંયડો, નેવા એટલે મેં તમને 6ઠામાં સમજાવ્યું હતું કે નેવા કોને કહેવાય? કે નળિયા હોય, એ નળિયા ગામડામાં કાચા ઘર હોય, કાચા ઘરમાં નળિયા મૂકેલા હોય તો નેવા એટલે નળિયાનો છાંયડો. નળિયા આગળ નજીક આવે ત્યાં સુધી મમ્મી પપ્પા ઘેર હોય ત્યાં સુધી ખાટલો ઢાળીને બેસવાનું અને ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ કાઢવાની અને આપણે ચોપડીઓ કાઢી અને નોટોના પાના આગા પાછા કરવાના.
કેમ રાહ જોવાની હોય કે મમ્મી પપ્પા ક્યારે ખેતર જાય ને અમે નીકળી પડીએ રમવા, એટલે કે તૂટેલી સ્લેટના કકડા મિલાવતા. પહેલાં જમાનામાં સ્લેટમાં ભણતા હતા, સિમેન્ટની સ્લેટ આવતી હતી, આજુબાજુ લાકડાની પટ્ટી હોય, વચ્ચે સિમેન્ટ હોય, સિમેન્ટની સ્લેટ બનેલી હોય એટલે વજનમાં ભારે હોય અને લખાય બોર્ડ જેવી હોય પણ આમ આપણે સિલેટિયા કલરની એટલે રાખોડી રંગની હોય, એવા કકડા મિલાવતા મિલાવતા તોડી નાખ્યું હોય એટલે આજુબાજુ કકડા ગોઠવીએ ને આ બધા, મતલબ ટાઈમ પાસ કરીએ, કંઈક લખીએ ન લખીએ અને ગોદરે જવા નીકળી પડીએ. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થઈ જાય. સવારે કેટલા વાગે શરૂ થઈ જાય? સવારે શાળામાં શરૂ થઈ જાય. એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે તો યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓમાં ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. સાહેબ જો કોઈ જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી, અમને એ વખતે સાહેબોની બહુ બીક લાગતી હતી એટલે કે અમને આવી જ બને. તો આ તો ગોદરું ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એના માટે એટલે ગોદરાની પરથી અમે પરખાઈ જઈએ. ગોદરા તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુઓ, પંખીઓના પગલાં જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોદરે આખું ગામ ભેગું થાય, એટલે કે ખરાબ પ્રસંગ હોય કે સારો પ્રસંગ હોય, ગોદરે એટલે કે પાદરમાં અમે બધા ભેગા થઈએ. કેમ કે ત્યાં જ લોકો ભેગા થાય. કૂવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણિયારાઓ ઊભી વાતો કરતા થાકે નહીં, એટલે કે પાણિયારો એટલે લોકો, આપણે બૈરાઓ ગામડાના કૂવામાંથી પાણી ભરવા આવે તો પાણી ભરતા જાય અને વાતોના વડા કરતા જાય, એટલે કે પાણિયારો ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય, એટલે યુવાનો બધા ગપ્પા મારે જે જુવાનિયા હોય. ગામનો મેળો તો ગોદરે જ ભરાય, મેળો પણ ગોદરે જ ભરાય. બહાર ગામ કે ક્યાંક પણ જવાનું હોય તો વાયા ગોદરેથી ગોદરું, એટલે કે ગોદરે ઉતરવાનું, ગોદરેથી જ જવાનું. ગામનો જીવતો જાગતો ચોપડો, એટલે એનો મતલબ કોઈપણ માહિતી, ગામડાના કોઈપણ માણસ ક્યાં રહે છે એને કંઈ પૂછવું હોય તો ગામનો જીવતો જાગતો ચોપડો, એટલે કે ગામડા આપણે ગોદરે પૂછો એટલે બધાનું નામ, ઠામ, સરનામું બધું મળી જાય. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી જઈ ન શકે, એટલે બધાને ખબર જ હોય ગોદરેથી કોઈ અહીંયા કોણ આવ્યું ને કોણ ગયું એ બધી ખબર પડી જાય. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિષામો ગોદરે જ થાય, એટલે કે મરનાર વ્યક્તિનો ત્રીજો વિષામો ગોદરે જ થાય. અને ગોદરે જ મળદાના પગના અંગૂઠાને આગ મુકાય, પછી જ આવે છેલ્લો વિષામો સ્મશાન. એટલે માણસ મરી ગયું હોય તો એવું કહેવાય છે કે માણસનો જીવ અહીંયા રહી ના જાય, એટલે એને ત્યાં ઘડીક બે ઘડી વિષામો આપવો પડે. એટલે કે માણસ મરવાવાળું વ્યક્તિ હોય એને પહેલાં ઘરથી ઉઠાવીને ચોકમાં મૂકે, ચોકમાંથી ઉઠાવીને ચારસ્તા મૂકે, ચારસ્તાથી મુકાવીને ગોદરે મૂકે. આ ગામડાનો પહેલાં નિયમ હતો. અને ત્યાં અંગૂઠો, પગનો અંગૂઠો, આમ પગનો ભાગ ખુલ્લો રાખવામાં આવે, બધું ઢાંકી દેવામાં આવે. અને આગ તો તમને ખબર જ છે કે દોણી લઈને જે છોકરો હોય એનો આગ લઈને એ દોણીથી એના અંગૂઠામાં આગ મુકાય, એટલે એનો જીવ રહી ના જાય ગોદરા ઉપર. એટલે કે આપણી ભાષામાં કહીએ ભૂત બનીને ગોદરે બેસે નહીં, બધા રમતા કરતા હોય બેઠ, એટલે એને આ બધી વિધિ કરવામાં આવતી હતી. ગામડામાં આવું બધું માનતા હતા. આવો છેલ્લો વિષામો સ્મશાન હતો, એટલે પછી મરદાને સ્મશાન લઈ જવામાં આવતું હતું. આ એક મેં તમને વાત કરી. હવે હું તમને બીજી વાત કરું કે આનર્ત એટલે ઉત્તર પ્રદેશ. આનર્તનો મતલબ જ ઉત્તર ગુજરાત, ઉત્તર પ્રદેશ નહીં, સોરી, ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાતમાં શું આવે? બનાસકાંઠા, સાબરકાંઠા, એટલે પાલનપુર, એ બધું, એટલે કે ભવાઈનો દેશ. ભવાઈ એટલે તમને ખબર છે કે ભવાઈ પહેલાં જમાનામાં ભવાઈ કેવી રીતે કરતા હતા. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા, એટલે ભોજકોનું કેન્દ્ર ગણાતું હતું. ભોજકોનું કેન્દ્ર એટલે ભવાઈ કરવાવાળા વ્યક્તિઓનું કેન્દ્ર. બધા ગામનું નામ છે મગરવાડા, ભોજક એટલે જે ભવાઈ કરવાવાળા વ્યક્તિઓ. આસો સુદ 5મની રાતે ગોદરે ભવાઈના શ્રી ગણેશ કરાય, એટલે આસો સુદ 5મ એટલે નવરાત્રિનો 5મો દિવસ, ત્યાંથી માતાજીનું નામ લઈ અને ભવાઈ સ્ટાર્ટ કરીએ. ત્યાં સુધી ચોમાસામાં તમને ખબર જ છે કે ગામડે કાચી માટી હોય. હવે ભવાઈ કરે એટલે મેદાન જોઈએ, બધા લોકો બેસે. હવે તમે
ચોમાસામાં તો કીચડ હોય, ગમે ત્યારે વરસાદ આવી જાય, એટલે આ લોકો ચાર મહિના ભવાઈ કરે નહીં. અને ચોમાસું વિદાય લે એટલે નવરાત્રિના પાંચમા દિવસથી શ્રી ગણેશ કરાય એટલે શરૂઆત કરાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ન શકાય એવો વણ લખ્યો કાયદો. એટલે લખ્યા વગરનો આવો ગામડે એમનો, આ જે લેખકનું ગામ છે મગરવાડા, એમનો આ કાયદો હતો. એટલે એમનો નિયમ હતો ગામડાનો કે આપણે નવરાત્રિના પાંચમા દિવસથી ભવાઈ સ્ટાર્ટ કરવી. એમના ગામના લોકો ભવાઈ કરતા હતા. ગોદરે આવેલી પીપળના થર પાસે પડદા બંધાય, એટલે કે પીપળ હોય એની પાછળ પડદો બંધાય. પડદો તો બાંધવો પડે ને, આ લોકો ભવાઈ કરે એટલે પોતાનો વેશ પલટો કરતા હોય, વારે ઘડીએ સ્ત્રી બનતા હોય કે છોકરી બનતા હોય કે ગમે તે કરતા હોય. એને પછી નરઘા વાગે, નરઘા એટલે નગારા વાગે, ભૂંગોળ ફૂંગાય, એટલે ભૂંગોળ એટલે શરણાઈ જેવી મોટી લાંબી લાંબી આમ આમ ગોળો હોય લંબી, એનો એકદમ પીપળું જેમ કહીએ આપણી ભાષામાં એવું ફૂંકાય. અને શરૂઆત થાય કે તા થૈયા થૈયા તા થઈ એમ કરીને, તા તા થઈ થઈ તું તું એમ કરી અને ભવાઈ ગાય. હવે અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, હવે હું તમને ભવાઈ સ્ટાર્ટ થઈ જાય. અને ભવાઈ સ્ટાર્ટ થયા પછી અમે છોકરાઓ કયું કામ કરતા હતા એની રજૂઆત આપણે હું આવતા લેક્ચરમાં કરીશ. ધન્યવાદ.